કે આ જગતની અંદર જે જે કઈ આશ્ચર્ય થાય છે તે કોના થાય છે? મને મળ્યા એવા જે ભગવાન તેના બધા આશ્ચર્ય થાય છે. સાચું અવિનાશી સુખ મહારાજના ચરણમાં છે એ આપણે નક્કી રાખવાનું અને ત્યાં આપણે પહોંચવાનું છે. એ ટાર્ગેટ એ રાખવાનું, ટાર્ગેટ જીવો ને ત્યાં સુધી ટાર્ગેટ એ રાખ. પહોંચવું તો અહીંયા જ છે, ગમે એમ થાય મહારાજ પહોંચવું તમારા સુધી જ છે. અમને ગમે એટલા વિઘ્ન આવશે લડી લેશું, પણ તમે રસ્તો બતાવતા આપો અને એ તમે લડીને જે બાર પાર પડો ને એ હેમ ખેમ નીકળી જાય. જે દેવના છઈએ એના થઈને રહીએ અને સ્વામિનારાયણ ભગવાને એના ઉપર કબૂલાત કરી છે કે આના થઈને રહેશો એની જવાબદારી મારી છે. દેવનો આશરો હશે, એ તો ખાડામાં પડ્યો તો હાથ ચાલીને ઉપાડીને ધામમાં લઈ જાય. દેવનું સામર્થ્ય છે, ભગવાનનું સામર્થ્ય, કારણ કે એટલા માટે જે ભગવાન છે. ભગવાન છે, બધું કરે ભાઈ, બધું કરે ભગવાન છે. કરતું અકરતું માન્યતા કરતું બધું કરી એવો ભગવાન સ્વતંત્ર આનંદ ઈ ભગવાન મને મળ્યા ને એનું ભજન કરું, એનું ભજન એની આકંઠી એનો ચાંદલો એના સાધુ એનું મંદિર એ મને અંતકાળે તેડવા આવવાનું એના કેફ પણ જીવ બેઠો. સત્સંગનું સુખ જો લેવું હોય તો પેલું આપણે દિવ્ય દ્રષ્ટિ રાખવી પડશે. આ મૂર્તિનું સુખ હો એને રોમનું સુખ ખાલી મળીએ ને રોમનું મારે રચનામાં કીધું ક્ષણ વારનું સુખ ભોગવે ને ભગવાન એમ લાગે એને જુગો સુધી સુખ ભોગવું અને આ લોકનું સુખ અનંત કાળ સુધી ભોગવ્યું હોય તો ક્ષણ જેવું થઈ જાય અને ઓલું ક્ષણ વાર ભોગવ્યું હોય તો અનંત કાળ સુધી ભોગવ્યું એમ લાગે. ભગવાન સુખની વાત સમજાય. સ્વામી કહે છે કે આ તકમાં હું પણ આવ્યો અને આપણે પણ આ તકમાં આવી ગયા છીએ, એટલે ભગવાનનું ભજન કરી ભગવાન રાજી થાય, સંતો રાજી થાય એવા પ્રયત્ન કરવા. હાથ બરાબર છે, પગ બરાબર છે, આંખ બરાબર છે, કાન જીભ મોઢું બધું બરાબર છે, આપણું કઈ નક્કી છે? અવાજ રહેશું એમ નક્કી છે? શરીર ક્યારે ખંડિત થાય, શરીર ક્યારે વિકૃત થાય કઈ કલ્પના નથી કરી શકતા. આ ક્ષણ ભંગુર છે અને ખૂટલ કઈ કજીઓ કરશે કઈ નક્કી નથી. સતત આ શરીરની સેવા થાય રહી, કેટલા વર્ષોથી આની સેવા કરવા લાગ્યો પણ કઈ ઘડી ખોટલાઈ કરશે, કઈ માંડું થશે. જયારે બરાબર છે એની આપણે કઈ કિંમત નથી. આ ટાઈમે મને ધ્યાન કરવું હતું કરી હતું એમ છું. આપણે તીવ્રતા ક્યાં ને પામવાની તડપ ક્યાં? તડપ જ નથી અંદર થી આપણી ભૂખ નહીં થાય ભાઈ. આ જંગલ કાપવા ને આ થાય ખેતરમાં બે બાવરી નથી કાઢવા, આખો જંગલ સાફ કરવો, કરોડો જન્મના કજાડા ઈ કાઢવા ભાઈ, આખો જંગલ થઈ ગયા ને એને સાફ કરવા કઈ અમામમમ કરવાથી નીકળતી તો બુલડોઝર ખેડવો પડશે, ઇન્દ્રિયો અંતકરણ વેગ લગાડવા પડશે, ફોર્સ થી ભજન કરવું પડશે. એક એક ઇન્દ્રિયો ને ભગવાન નો જોવો વેગ ક્યાં, વેગ વેગ હોવા જોઈએ. અને ભગવાન નું ભજન કરજો જેથી કરીને તમારામાં તાકાત આવશે, તાકાત બળ જેને કહીએ આપણે. આપનો આપના આત્મા પ્રકાશમંદ થશે, તાકાતવંત બનશે, શક્તિશાળી બનશે, જેથી કરીને તમે પણ શક્તિશાળી બનશો અને બીજાને પણ શક્તિશાળી બનાવી શકશો. હા, આપનું જીવન છે સુધારી કરીને કિલ્યર લેન કરીને ભગવાનના ગામમાં જવું જવાય, પણ એ તીવ્ર શ્રદ્ધા કરીને તીવ્ર શ્રદ્ધાથી બુદ્ધિને વિશાળ વિકસાવી કરી ને મારે શું કરવું હવે આ બ્રહ્માંડમાંથી તૈયાર થઈ જવું, મારે એક જ ધામમાં જવું છે. એક જણો જો તૈયાર થાય ને તો આપણે ગણેશ મહારાજ એકદમ રાજી થાય કે એક જણો તૈયાર થઈ ગયો મારે ધામમાં આવવાનું. આખા બ્રહ્માંડમાંથી તમે જો એક જો તૈયાર થાવ ને એ ઊભા થઈ જાય કે હા આ બ્રહ્માંડ રચ્યું, મારો દાખલો લેખે લાગ્યો. મહારાજ પૂછવું તમારા સુધી છે, લડી લેશું મારા જન્મ ને અંતકાળે જરૂર મારે આવું. આ બિરુદ છે મહારાજ ફરાવવાના નથી હો.